મોર્નિંગ બાળકો, ધોરણ 4 અને વિષય આપણો ગુજરાતી. તો અત્યારે આપણે ગુજરાતી વિષયમાં શું લેવાનું છે? તો કે પાઠ નંબર 7 છે અને આપણા કોર્સનો છેલ્લો પાઠ. કયો પાઠ છે? તો કે કલાકારની ભૂલ. અત્યાર સુધી આપણે ગુજરાતીમાં છે એ 1-6 પાઠ છે એ પૂરેપૂરા જોઈ ગયા છીએ. આપણે બધું સમજી ગયા અને એનું સ્વાધ્યાય પણ આપણે છે એ પૂરું કરી દીધું છે. હવે આપણો છેલ્લો પાઠ છે કલાકારની ભૂલ. એમાં આપણે શું જોવાનું છે કે એક કલાકાર હોય છે એની વાત કરવામાં આવેલી છે. કલાકાર એટલે શું? તમને એવો પ્રશ્ન થાય કે કલાકાર કોને કહેવાય? તો જે કલાનું સર્જન કરે છે, એટલે કે કોઈ એવી વસ્તુ બનાવતા હોય કે આપણે ઘણી વખત છે એ વાત સાંભળતા હોય, કોઈ મોટી વ્યક્તિ વાત કરતા હોય તો સાંભળી હોય કે આ વ્યક્તિ છે એ ચિત્ર દોરવાનો ચિત્ર દોરે છે, કોઈ વ્યક્તિ છે એ માટીની મૂર્તિ બનાવતા હોય, કોઈ વ્યક્તિ છે એ અલગ અલગ છે એ કલાનું માહિર હોય, એટલે કે એને એમાં બધી વસ્તુઓ છે એ આવડતી હોય, કોઈ ગીત ગાતા હોય, કોઈ છે એ એક્ટિંગ કરતા હોય, તો એને શું કહેવાય? કલાકાર જ કહેવાય છે. તો જે વ્યક્તિ છે એ કલાનું સર્જન કરે છે એને શું કહેવાય? તો કે કલાકાર કહેવામાં આવે છે. તો આપણને છે એવી જે એક મસ્ત મજાની નાની એવી વાર્તા છે એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે એવો જ એક કલાકાર છે એ એની કલાકૃતિ છે એ કેવી રીતે બનાવે છે અને એની આપણને વાર્તા આપેલી છે. તો આપણે છે એ આપણા પાઠ્યપુસ્તકમાં જે વાર્તા આપેલી છે એ જોઈએ. તો પાઠ નંબર 7 કલાકારની ભૂલ, કે એક વ્યક્તિ છે એ કલાકાર જ છે પણ એ કેવી ભૂલ કરે છે કે એના લીધે એને કેટલું ભોગવવું પડે છે એ આપણને પાઠમાં આપેલું છે. તો સૌ પ્રથમ આપણે છે એ પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ સમજતા જશું. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એટલે જે આપણને આ પાઠ્યપુસ્તકમાં વાર્તા આપી છે એ કયા કલાકારની આપી છે? તો કે શિલ્પીની. એટલે શિલ્પી એટલે શું થાય? તો કે જે વ્યક્તિ માટીની મૂર્તિઓ બનાવતો હોય એને શું કહેવાય? તો કે શિલ્પી કહેવામાં આવે. કલાકાર એ અલગ અલગ હોય છે. મેં તમને શરૂઆતમાં જ કીધું ને કે કલાકાર છે એ અલગ અલગ કલાનું સર્જન કરતા હોય. માનો કે જે વ્યક્તિ ચિત્ર દોરતો હોય તો એ કલાકાર જ છે પણ એને શું કહેવાય? તો આપણે ચિત્રકાર કહેતા હોય કે જે ચિત્ર બનાવે છે એને. ત્યાર પછી જે વ્યક્તિ એક્ટિંગ કરતા હોય તો આપણે એને કહેતા હોય કે એક્ટર છે એમ. અલગ અલગ જે વ્યક્તિ કલાકાર છે જે કલાનું સર્જન કરે છે એના આધારે એના નામ આપ્યા હોય. તો આપણને છે એ પાઠ્યપુસ્તકમાં કોનું આપેલું છે? તો કે શિલ્પીનું. તો શિલ્પી કોને કહેવાય? તો કે જે માટીમાંથી મૂર્તિઓ બનાવતો હોય એ વ્યક્તિને શું કહેવાય? તો કે શિલ્પી કહેવામાં આવે છે. આપણને ઘણી વખત છે એ ખબર હોય કે કુંભારનું આપણે સાંભળેલું છે કે કુંભાર કોને કહેવાય? તો કે જે માટીમાંથી વાસણ બનાવતો હોય એને. ચાલો ત્યાર પછી આપણને આગળ કીધું છે કે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ હતું તુલમોહન. હવે જે પાઠમાં વ્યક્તિ આવે છે એનું નામ શું છે? તો કે તુલમોહન એનું પૂરું નામ છે, કે એ શિલ્પી છે એનું નામ છે કે તુલમોહન. એને મોહન કહીને જ બોલાવતા હતા. જે બધા ગામના લોકો છે એને શું કહીને બોલાવતા? તો કે ખાલી મોહન કહીને બોલાવતા, પણ એનું પૂરું નામ છે એ તુલમોહન હતું. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. શું કીધું? કે મોહન છે એ અદ્ભુત એટલે કે ખૂબ જ સરસ અને સુંદર અને આબેહૂબ એટલે કે જેવી મૂર્તિ એને જોઈ હોય એવી જ મૂર્તિ છે એ બનાવતો. એમાં કોઈ ફેરફાર હોય નહીં. આબેહૂબ એટલે કે જેવું છે એવું ને એવું જ બનાવવું. ત્રાદર્શ આપણને છે એ શબ્દ સમજૂતીમાં એવું આપેલું છે, પણ તમને એવો અઘરો શબ્દ લાગશે. આપણે સાદી ભાષામાં કહી કે જેવું છે એવું ને એવું જ બીજી વસ્તુ બનાવે એને શું કહેવાય? તો કે આબેહૂબ વસ્તુ કહેવાય. તો એ મૂર્તિ કેવી બનાવતો? કે સરસ સુંદર અદ્ભુત અને આબેહૂબ એટલે કે જેવી છે એવી જ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. શું કીધું? કે તે મૂર્તિ બનાવતો, જે મોહન છે એ મૂર્તિ બનાવતો, એ મૂર્તિ જોઈ અને મોટા મોટા કારીગરો છે, મોટા મોટા શિલ્પીઓ છે એ જોઈને પણ આશ્ચર્યચકિત થઈ જતા. દંગ રહી જવું એટલે કે આશ્ચર્ય થવું, એને નવાઈ લાગવી. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. શું કહે છે? કે મોહન છે એણે એક વખત એના પોતાના મિત્રની મૂર્તિ બનાવી હતી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો. હવે જે મોહને મૂર્તિ બનાવી હતી કોની? તો કે એના મિત્રની. તો એના શિલ્પીના છે એટલે કે મોહનના મામા છે એ એને જે મૂર્તિને છે એ મીઠાઈ અપાવવા માટે ઘણો આગ્રહ કરે છે. પણ આ તો મૂર્તિ છે એ કંઈ થોડી બોલી શકે,
જે પથ્થરની છે માટીની છે એ કઈ થોડી બોલવાની હતી. ચાલો જુઓ ત્યાર પછી આગળ. પણ કઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. શું થાય? જે મોહન છે એને મિત્રની મૂર્તિ બનાવી હતી. એના મામાએ છે એને મીઠાઈ લઈ જવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ આ કઈ મૂર્તિ છે એ કઈ બોલે થોડી, એનામાં પ્રાણ થોડા હોય, એનામાં જીવ થોડો છે. તો પછી છેલ્લે છેલ્લે એના મામાને ખબર પડી કે આ તો પથ્થરની પ્રાણ વગરની, પ્રાણ એટલે કે જીવ, આપણી અંદર છે એ જીવ ન હોય તો આપણે કાંઈ કરી શકતા નથી. આપણે ઘણી વખત સાંભળતા હોય કે જીવ વયો જાય એટલે માણસ છે એ મૃત્યુ પામે, તો જેનામાં જીવ નથી એ કાંઈ વ્યક્તિ છે એ કાંઈ કરી શકે નહીં. એવી જ રીતે આ પથ્થરની મૂર્તિ છે એમાં જીવ નથી તો એ કાંઈ કરી શકવાની નથી. મોહનને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી અને મૂકી. હવે મોહન છે એ શું કરે છે? તો એક વખત છે એને એના ઘરના દ્વાર, દ્વાર એટલે શું થાય તો કે બારણું, આપણા ઘરનું જે મેઇન ગેટ હોય એ, આપણે ઘણી સાદી ભાષામાં બોલતા હોય કે ડેરી અથવા તો દરવાજો, ડેલો, આપણે એવી ભાષામાં આપણી ભાષામાં છે એવા સાદા શબ્દ વાપરતા હોય. પણ છે આપણને આમાં શું શબ્દ આપ્યો છે કે દ્વાર એટલે કે બારણું અથવા તો ડેરી. શું કરે છે એ? એના ડેલી એટલે કે દ્વાર પાસે, બારણા પાસે શેની મૂર્તિ મૂકે છે? તો કે ચોકીદારની મૂર્તિ બનાવી અને મૂકે છે. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. હવે એણે જે મૂર્તિ મૂકી હતી ત્યાં, તો કે એના બારણા આગળ, એના ડેલી આગળ, તો એને જોઈ જે એના ઘરે ચોરી કરવા જે ચોર આવેલા હતા એ આ ચોકીદારની મૂર્તિ જોઈ અને ભાગી જાય છે. શું કામ? તો કે એને એમ જ થાય છે કે આ તો ચોકીદાર ઊભા રાખેલા છે, પણ ચોકીદાર હોતા નથી, ચોકીદારની ખાલી મૂર્તિ જ હોય છે, એનામાં કાંઈ જીવ હોતો નથી, એ કાંઈ ન કરી દે. આપણને ખબર હોય કે જેનામાં જીવ નથી એ વ્યક્તિ છે એ કાંઈ કરવાનું નથી. આ તો ખાલી મૂર્તિ છે, જો એનામાં જીવ હોય તો એ કાંઈ કરી શકે, પણ જીવ ન હોય તો એ કાંઈ કરી શકવાની નથી. પણ એ ચોરને એવી થોડી ખબર હતી કે એ મૂર્તિ છે કે સાચો ચોકીદાર ઊભો રાખેલો છે. ચોરને તો એવો વિચાર આવ્યો કે આ સાચો ચોકીદાર જ ઊભો છે, એટલે એ તો શું કરે છે, ત્યાંથી ભાગી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ, મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા જ કરી. શું કરે છે મોહન છે એ? એનું આખું જીવન છે એ શેમાં વિતાવે છે? તો કે મૂર્તિઓ બનાવવામાં જ વિતાવે છે. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો. હવે છે એ માણસ છે એ જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ છે એ વૃદ્ધ થતો જાય. આપણને ખબર જ છે કે માણસને કેટલી અવસ્થાઓ હોય? ચાર અવસ્થાઓ હોય. સૌ પ્રથમ તો એ જન્મ એટલે બાળક હોય, ત્યાર પછી યુવાન, ત્યાર પછી જે એ શું થાય? તો કે યુવાન થાય એટલે કે એને બધી વસ્તુઓ છે એ કરી શકે. ત્યાર પછી ઘરડો થાય એટલે કે યુવાન પછીની જે અવસ્થા આવે એ કઈ આવે? તો કે ઘરડાની આવે. અને છેલ્લે છે એ સાવ મોટી ઉંમર થઈ જાય તો વૃદ્ધ થઈ જાય, એટલે ત્યારે છે એ કાંઈ કામ કરી શકતા નથી. એટલે કીધું છે કે મોહન છે એ સમય જતાં કેવો થઈ ગયો? તો કે વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે અને મરવું પડશે. શું છે? તો એને એવો વિચાર આવે છે કે હવે મોહન છે એ વૃદ્ધ થવા લાગ્યો છે, એટલે એને વિચાર આવ્યો કે હવે હું, મારે જાજો ટાઈમ છે નહીં મારી પાસે, હું હવે ક્યારેક ગમે ત્યારે મારું મૃત્યુ થઈ જશે, મારે મરવું જ પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. જે મોહન છે એ કહે છે કે મારે હવે કંઈક એવું કામ કરવું છે કે જેના કારણે મને છે એ લોકો વર્ષો સુધી, એટલે કે મને ઘણા વર્ષો સુધી ભૂલી શકે નહીં, હું હંમેશા બધાને યાદ રહું. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. હવે મોહન છે એ શું કરે છે? તો કે એને એવો વિચાર આવ્યો કે હું કંઈક એવું કરું કે જેના લીધે માણસો મને યાદ રાખે, તો એના માટે મારે શું કરવું જોઈએ? તો એણે શું કર્યું કે પોતાની જ જે પોતે છે એવી ને એવી જ બીજી કેટલી મૂર્તિ બનાવી? તો કે 10 મૂર્તિઓ એવી જ બનાવી. પોતાનું જ રૂપ એટલે કે પોતાના જેવી જ, અને પોતાનો જ રંગ, અને મૂર્તિને એ શું કરતો? તો કે રંગ કરતો, એટલે કે પોતાનો જેવો રંગ હતો એવો જ રંગ એને કેને કર્યો? તો કે મૂર્તિઓને. આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. પોતાનો જેવો આકાર છે એની જેટલી ઊંચાઈ છે, જાડાઈ છે, એવી છે એને પોતાની મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ
તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે એવી કળા એની પાસે હતી. હવે શું કીધું કે ધારી ધારીને જોઈએ, એટલે કે આપણે ઘણી વખત છે એ કહેતા હોય કે નિરીક્ષણ કરીએ, એટલે કે નાનાથી નાની વસ્તુઓ બધી આપણે જોઈ લેતા હોય. આપણને કોઈ એમ કીધું હોય કે આ વસ્તુમાં જોઈ લે, એટલે આપણે એમ કહેતા હોય કે હા હું જોઈ લઈશ, પણ આપણે પછી શું કર્યું તો કે બધી વસ્તુ ઝીણી ઝીણી નીરખી નીરખીને જોઈ, એને શું કહેવાય તો કે ધારી ધારીને જોવું એમ કહેવાય. એટલે આપણને કીધું છે કે ધારી ધારીને બરાબર જોઈએ, એટલે કે નીરખીને જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે. એટલે જે મોહને મૂર્તિ બનાવી હતી એમાં અને મોહનમાં આપણે બે વસ્તુને એક સાથે રાખી અને જોઈએ તોય આપણને કોઈ તફાવત એટલે કોઈ ફેરફાર જોવા મળે નહીં. જેવો મોહન દેખાય એવી જ એની મૂર્તિઓ દેખાય છે, એવી કળા એની પાસે હતી. હવે જે મોહન છે એની પાસે એવી કળા હતી, એને એવું આવડતું હતું, એટલે એને છે એ પોતાની એવી જ કેટલી 10 મૂર્તિઓ બનાવી હતી. પોતાનો જ રંગ, પોતાનો જ રૂપ અને પોતાનું જ આકાર છે એ જેટલો ઊંચો છે એ જેટલો જાડો છે એવી જ એને 10 મૂર્તિઓ બનાવી. આજના આપણે વિડીયોમાં છે એ શું જોયું તો કે આપણે છે એ પાઠ 7 છે કલાકારની ભૂલ, એના શરૂઆતના થોડાક પેરેગ્રાફ જોયા કે એમાં આપણે શું જોયું તો કે એક કલાકાર છે કોણ તો કે મોહન. એ શું છે તો કે શિલ્પી છે કે જે પથ્થરની અને માટીની મૂર્તિઓ બનાવે છે. એની પાસે કેવી કળા છે તો કે એ જેવી વસ્તુ હોય એવી ને એવી જ એની બીજી મૂર્તિઓ છે એના જેવી જ એ બનાવે છે. એક વખત એને એના મિત્રની મૂર્તિ બનાવી હતી તો એના મામાને છે એ શું થયું તો કે એવું એને અણબનાવ થઈ ગયો કે આ એનો મિત્ર જ છે, પણ એ મિત્ર હતો નહીં, એ કોણ હતું તો કે મૂર્તિ હતી. ત્યાર પછી એને ચોકીદારની મૂર્તિ બનાવી અને એના ઘરના બારણા આગળ રાખી, એટલે ચોર છે એમ સમજો કે આ ચોકીદાર ઊભો રાખ્યો છે, એટલે એ ત્યાંથી ભાગી ગયો અને ચોરી કરી નહીં. અને ત્યાર પછી છે એ વિચારે છે મોહન કે હવે મારે મૃત્યુ નજીક આવી ગયું છે, મારું મૃત્યુ છે એ થઈ જ જશે, મારે મરવું પડશે, તો મારે કંઈક એવું કામ કરવું જોઈએ કે જેના લીધે છે એ મારે લોકો છે એ મને વર્ષો સુધી ઘણા બધા લાંબા સમય સુધી યાદ રાખે. આપણે છે એ આ વિડીયોમાં આટલી છે એ માહિતી પાઠની મેળવી. હવે પછીનો પાઠ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.